જૂનાગઢમાં ચૈત્રી અમાસે દામોદર તીર્થધામ પર પિતૃતર્પણ માટે લોકો ઉમટ્યા. જૂનાગઢમાં ગિરનારની ગોદમાં આવેલ દામોદર તીર્થધામ પર પિતૃઓના મોક્ષાર્થે તેમજ પિતૃતર્પણ કરવા લોકો દૂર દૂરથી આવે છે અને ભૂદેવ દ્વારા પિતૃમોક્ષ અર્થે પિતૃતર્પણ કરે છે. ખાસ કરીને એવું પણ કહેવાય છે કે તમે વિશ્વમાં ગમે તેટલી તીર્થયાત્રાઓ કરો, પરંતુ જૂનાગઢના દામોદર કુંડમાં સ્નાન કર્યા બાદ જ તમારી તમામ તીર્થયાત્રાઓ સંપૂર્ણ થઈ કહેવાય. જૂનાગઢના ગિરનારમાંથી નીકળતી સોનરખ નદીના દામોદર કુંડમાં સ્નાન કરતા લાખો શ્રદ્ધાળુઓની પણ એક આસ્થા જોડાયેલી છે. ખાસ કોરોના મહામારી પછી જ્યારે જનજીવન સામાન્ય બન્યું છે ત્યારે કોરોનામાં મૃત્યુ થયેલ વ્યક્તિઓના પરિવારજનો અહીં સ્નાન કરી અને પિતૃતર્પણ કરતા શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. સ્ટોરી બાય રવિન્દ્ર કંસારા, માં ન્યૂઝ લાઈવ, જૂનાગઢ, ગુજરાત. દામોદર કુંડ, જૂનાગઢ, યતીન વ્યાસ દામોદર તીર્થંકર સમિતિ. પિતૃતર્પણનું એક વિશેષ મહત્વ આપણા શાસ્ત્રમાં બતાવેલું છે. દામોદર તીર્થના ઘાટે આજે લોકો ચૈત્ર અમાસ, જેમ ભાદરવા મહિનામાં અમાસ, કાર્તિક અમાસનો આ બધા પિતૃના મહિના છે, એમ ચૈત્ર માસ પિતૃનો મહિનો, એમાં અમાસનો દિવસ એટલે પિતૃનો પાણી અર્પણ તર્પણ કરવાનો મોટામાં મોટો માસ, પવિત્ર મહિનો. આ દિવસે તર્પણ કરી લોકો પિતૃને શ્રદ્ધાનું કર્મ કરે છે. બરાબર, કોરોના ટાઈમની અંદર આપણે જોયું કે છેલ્લા 2 વર્ષની અંદર લોકો અનહદ મુશ્કેલીઓમાંથી પસાર થયા. સરકારના બંધનો પણ જરૂરી હતા, તો જ આપણે આજે જીવનની અંદર કઠણાઈઓ જાજી ભોગવી હતા, એમાંથી લોકો થોડા ઘણા મુક્ત થયા છીએ. તેની અંદર લોકો આજના દિવસે આપણા પિતૃતર્પણનું એક મહત્ત્વનો લાભ મળેલો છે લોકોને. તો તર્પણ કરવા માટે દામોદર તીર્થના ઘાટે અવિરત પ્રવાહ ચાલુ છે. લોકો પોતાના પિતૃને જલંજલિ અર્પણ કરી સદગતિ મોક્ષનું કર્મ કરી અને મોક્ષનું ધામનું પોતાના પિતૃને દરવા યજમાન દરેક અર્પણ કરી અંજલિ અને ઈશ્વરના ચરણમાં પોતાના પિતૃને વાસ મળે. પુનર્જન્મ વિદ્યતિ અનાદિ નિધિ દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુનરેગાક્ષય પિતૃ મોક્ષે પ્રદભવા. આપણા પિતૃને એક શ્લોક દ્વારા અર્પણ કરે અને મારા દામોદર તીર્થંકર સમિતિ ગુરુદેવોના આશીર્વાદ છે કે દરેક પરિવાર સુખી સંપન્ન રહે, દરેક પરિવારને પોતાના પિતૃને સદગતિ મળે એવા આશીર્વાદ. આજનું મહત્વ કેવું છે? આજનું મહત્વ જેમ ચૈત્ર અમાસ, ભાદરવ અમાસ, ભાદરવી માસ, કાર્તક માસનું જેટલું જ મહત્વ છે, એટલું જ મહત્વ ચૈત્રી અમાસનું છે. ચૈત્ર અમાસના દિવસે લોકો તર્પણ કર્મ કરી અને પોતાના પિતૃને જલંજલિ અર્પણ કરે અને મોક્ષનું પિતૃનું ધામ જે છે દામોદર તીર્થ ત્યાં આવી લોકો અર્ચવણ કરે છે. એટલું જ જેટલું ભાદરવી અમાસનું મહત્વ છે એટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય ચૈત્ર અમાસ આપણા પિતૃને અંજલિ અર્પણ.